સરદાર સરોવર ડેમમાંથી 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના લોકોને એલર્ટ કરાયા હતા. 1,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના નીચાણવાળા ગામ અને વિસ્તારના લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈ નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. નર્મદા નદીમાં પાણીની આવક થતાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નર્મદા ઘાટીના ઉપરવાસના અને સ્ત્રાવ વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સરદાર સરોવર જળાશય જળ આવકની ભરાઈ રહ્યું છે. ત્યારે આજે સરદાર સરોવર ડેમમાં 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે નર્મદા નદી 2 કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તકેદારીના ભાગરૂપે નર્મદા કાંઠાના નીચાણવાળા વિસ્તારો પર તંત્ર સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના અપાઈ છે અને નીચાણવાળા ગામો અને વિસ્તારમાં વસતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. નર્મદા ડેમમાંથી પાણી રિલીઝ થવાના હાલ એલર્ટ્સ છે, એ બાબતમાં જિલ્લાની તમામ ટીમ્સને એલર્ટ કરી દેવામાં આવી છે. અહીંયા પણ અમે જે નીચાણવાળા વિસ્તારો છે એ પણ સર્વેડ છે. ઇનફેક્ટ નર્મદા નદીના લેવલ વાઇઝ કયા કયા વિસ્તારો સુધી પાણી આવી શકે ત્યાં સુધીના માર્કર્સ સાથે અમારી ટીમ્સ તૈયાર છે અને કોઈ પણ હાલ સુધી તો કોઈ એવી સ્થિતિ જણાઈ નથી આવતી, પરંતુ અમે લોકોને પણ એલર્ટ કર્યા છે અને નીચે પણ સ્ટાફ ઓન ધ ટોઝ છે અને એલર્ટ છે. અસરગ્રસ્ત વિસ્તારને કઈ અપીલ કરવાનું? તમામ નીચાણમાં રહેતા લોકોને અમે ખાસ ધ્યાન દોરીશું કે આપને વહીવટીતંત્ર દ્વારા જ્યારે પણ કોઈ પણ સૂચના આપવામાં આવે તો એને આપ એલર્ટ થઈ અને ખાસ એ સૂચનાનું ધ્યાન રાખજો. વરસાદની સિઝન હોય અને જ્યારે પાણી આપણે નર્મદા કિનારે રહીએ છીએ તો આપણને ધ્યાનમાં છે કે જ્યારે પાણી આવે વધારે ત્યારે આપણે એલર્ટ થવાનું જ હોય છે, તો એ સમયે વહીવટીતંત્રની તમામ સૂચનાઓમાં એને એમાં જેટલું ઝડપી એનું અનુકરણ કરીએ એટલું બીજા પ્રશ્નો ના આવે.